કોઈ ઉપાય મારે કરવો નથી એવું સારી અને મેં જવાબમાં એને કહ્યું કે સારું
ચાલુ કરી દીધો. એટલે હું ઉભો હતો એટલે બોલ લેનાર મારવાડી આવ્યો. તેણે કહ્યું, જેથી અમારા લોકોનું આવી આજે થયું હોય તેના પર બોલનો ચક્કો દે, કે હું આ ઉપાય કરી અને ઘરની બહાર ઉતરા સામે ઉભો હતો કે બોલ લેનાર જે માણસ છે મારવાડી એ આવ્યો અને એને મને કહ્યું કે જેથી અમારા જે લોકો છે એ તો આજની આજે થાય ને તો અમે શું કરી કે બોલનો ચક્કો એટલે કે બોલને ગરમ કરી ને એના પર લગાવી દઈએ છીએ. સરીના પાના પર ગોળ મૂકી તેને ચપાટી લગાડી દીધી. ગરીબ માણસ નો ઉપાય છે, અમે ડાક્ટર ના પૈસા ભરીએ તો મરી જઈએ. એટલે કે ખરેખર આજે અમે અમારા જેવા ગરીબ માણસ છે એનો ઉપાય છે, અમે અમારા ડાક્ટર એટલે કે ડોક્ટર ની અમે આવી મોંઘી ફી ભરીએ તો અમે લોકો ગરીબ માણસ મરી જઈએ. એટલે કે અમે તો આવા ઉપાયો કરીએ છીએ. ગોળ નો ચપકો તે શેખ જેવો ધારી તે દીધો. એટલે કે ગોળ નો ચપકો એ જે મેં શેખ છે એવું ધારીને મેં પણ ઉપાય કર્યો. પરિણામમાં દરદ વધ્યું કે આ બધું કર્યા પછી તેના પરિણામે તે મને વધારે દુઃખ થયું. સાંજે અમારા ગોળ કહે, ગોળ એટલો ગરમ માટે એસી ને એમાં લગતી મંગાર લગાવ્યો. એટલે કે સાંજે અમારા ગોળ જે છે એ આવ્યા, એમને મને કહે ગોળ તો એટલો ગરમ કહેવાય એટલે એને બદલે તમે એસી ને ધીમા કરી અને આગળ પર લગાવી દો. ધીમા સર્વગુણ રહેલા છે. હું તો દિવેલ પીવાને બદલે ઘી પીવું છું. એટલે કે ઘીમાં બધા જ પ્રકારના ગુણો રહેલા છે. તો હું તો કે બધા દિવેલ પીવે છે એની જગ્યાએ હું તો દરરોજ ઘી પીવું છું. એલસીને ઘી લગાડાવતો હતો એટલામાં મારા એક પારસી દોરદાર આવી ચડ્યા. તે કહે, અરુણ મિસ્ટર, આ શું બધું કરી મૂકું છું? એટલે કે એલસી અને ઘીમાં ઘસીને લગાડાવતો હતો એટલામાં તો મારા એક પારસી મિત્ર દોરદાર એટલે કે મિત્ર હતા એ ત્યાં આવી ગયો અને કહે મને, ડુંગળીને તમે કાપી એનો રસ છે એ આંજળી પર લગાડી દો અને જો તમને એનાથી આંજળી ન મટે તો મને ચાર તમાચા માટે ચાર ચપ્પલ મારજો. જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ કેધી મેં એ પણ લગાડી. એટલે મને કાંદાની જે દુર્ગંધ એટલે ખરાબ ગંધ છે એ ગમતી નહોતી, છતાં પણ મેં સહન કરી વેચી એટલે કે સહન કરીને એ પણ ઉપાય કર્યો. હવે તો આંજળીના અંદર શા હાલ હતા એ ખબર પડે તેમ ન હતું કે હવે આટલા બધા ઉપાયો બધાએ બતાવ્યા એટલા કર્યા પછી અંદર આંજળી કેવી છે એની શું હાલત છે એ પણ મને હવે સમજાતું ન હતું. દવાઓના પટ ઉપરા ઉપરી આવી આંગળી બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. તે પર છેવટે આંગળીનો કચુકો પણ લટકાવી દીધો હતો. એટલે કે દવાઓ બધાએ બતાવીએ ઉપર લગાવી એટલે કે આંગળી ઉપર એક નાની ડુંગળી જેવું બની ગયું હતું અને એના પર પાછો આંગળીનો કચુકો પણ લગાવ્યો હતો. જરાક છાયા કરતું હતું તેથી ખબર પડતી હતી કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા, કે આટલા બધા ઉપાયો કર્યા પછી પણ દુઃખ થયા કરતું હતું એમાં પીડા થયા જ કરતી હતી. એટલે મને સમજાયું કે આ બધા જ ઇલાજ કર્યા છતાં પણ એ ઇલાજનો કોઈ કામ કરી રહ્યા નહોતા. વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કહેવું નહીં એવો નિશ્ચય કર્યો કે આ વેદના એટલે કે પીડાના લીધે હું હવે સૂઈ રહ્યો, આરામ કરવા રહ્યો. અને હવે એવું મેં મનમાં વિચારી લીધું કે કોઈ પણ હવે મને પૂછે તો કોઈને પણ કહેવું નહીં એવો નિર્ણય કર્યો. એટલામાં મને ઠીક નથી જાણે મારા એક વિધવા કોઈ ખબર કાઢવા આવ્યા કે એટલામાં તો મેં જે નિર્ણય કરીને આરામ કરવા લાગ્યો ત્યાં તો મારા કોઈએ મારા સમાચાર સાંભળ્યા કે મને મારી તબિયત ખરાબ છે તો મારા કોઈ મારા સમાચાર કહેવા માટે આવે. તે કહે, ભાઈ તમે અંગ્રેજી ભણેલા? તે ભણેલા નહીં કે ભાઈ તમે, મારા કોઈએ કહ્યું કે ભાઈ તમે અંગ્રેજી ભણેલા પણ તમને કંઈ સમજાય નહીં, તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લો ઘીમાંથી ખાઈ લઉં છું. એટલે કે હું શું કરું છું કે મને જરા પણ કંઈ થાય તબિયત બગડે તો હું લોટ છે એ ઘીમાં ફેંકી અને ખાઈ લઉં છું. પાક પગ પીઠ બધું મને તો એનાથી અથે છે. એટલે કે હું આ ખાઉં છું તો એનાથી મને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો એનાથી દૂર થઈ જાય. જો બદામ હોય તો ફોડી નાખું, નહીં તો એ ખાંડને લોટ તો ગળવા હોય જ. એટલે કે જો બદામ મારી પાસે હોય તો હું એમાં નાખું છું એ શીરામાં, નહીં તો કે ઘી ખાંડ અને લોટ તો આપણા ઘરમાં હોય એનો શીરો બનાવીને હું ખાઈ લઉં. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે
માથું દુખે કે ચડે કમ થાય પણ મારો તો એક ઇલાજ છે એટલે કે કોઈ પણ દુખ થાય તાવ આવે ઉધરસ થાય વાત આવે માથું દુખે કે શરદી થાય તો પણ મારા માટે તો એક શ્રેષ્ઠ ઇલાજ છે પેટમાં દુખે તો પણ તે દાબડે નહીં પણ બીજે દહાડે એ ઉપાય કરવો કે દુખવાથી થયેલી અશક્તિ મટે કોઈનું લાલ ચમકી જેવું કરે જોતા એ ઉપાયનું વાસ્તવિક પણ મારા મનમાં ઉતર્યું કોઈએ એ પણ કહ્યું કે પેટમાં દુખે ને મને પેટમાં પીડા થતી હોય તો પણ હું એ દિવસે તો નહીં પણ બીજા દિવસે આ સીધો જે ખાવાનો ઉપાય છે એ હું કરું કેમ કે તે દુખવાથી જે અશક્તિ આવી હોય એ મટી જાય એટલા માટે હું આ ઉપાય કરી લઉં અને કોઈનું લાલ ચમકી જેવું આવું તંદુરસ્ત શરીર લાલ તાજીમાં જે શરીર જોઈ લઉં એના કારણે મને એ ઉપાય વાસ્તવિક પણે સાચો હોય તો મારા મનમાં લાગે વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી કોઈનો ઉપાય શરૂ કર્યો એટલે કે શીરાનો સ્વાદ તો બધાને જ ગમે કોઈને ન ગમે એવું ન હોય એટલે કે બીજા બધાનો જે ઉપાય હતો એના કરતા મેં કોઈનો ઉપાય વધારે ખુશીથી એટલે આનંદથી શરૂ કર્યો અને ઘણા દિવસ ચાલુ રાખ્યો પણ આંધળી તો ગસાને ગાંઠે નહીં અંતે પાછો દાસ્તરને ઘેર ગયો એટલે કે મેં આ ઉપાય પણ ઘણા દિવસ ચાલુ રાખ્યો સીધો ખાવાનો પરંતુ આજે તો કોઈ પણ ઉપાય ને ગાંઠે એવી નથી એટલે કે મતે એવી હતી નહીં અને છેલ્લે પાછો હું દાસ્તરને એટલે ડોક્ટરની પાસે ગયો તેમણે આસિસ્ટન્ટ પાસે દવાઓનો રૂમ સાફ કરાવ્યો તેમણે કે ડોક્ટરે શું કર્યું કે એમના મદદનીશ હોય તેમની હેલ્પ કરવા માટે માણસ હોય એ પાસે જે આ બધી દવાઓ જે મને બધા ઉપાય બતાવ્યા હતા એ લગાવી દીધી એ બધી દવાઓ સાફ કરાવી એક કલાકે અંદરની આંટી દેખાઈ તે પર ડાક્ટરે નક્કર મૂક્યું એટલે એક કલાકે બધું સાફ કર્યા પછી અંદરની આંટી છે એ દેખાઈ તે પર ડાક્ટરે નક્કર મૂક્યું અને મને આરામ કર્યો એટલે કે એના આંટી દેખાયા પછી ડાક્ટરે નક્કર એટલે કે વાળ કાપ માટે હું જે ડોક્ટરનું અત્યાર હોય એનાથી એના પર કામ કર્યું મને આરામ થયો કે મને થોડો રાહત થઈ મારા રીતે છોએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક હોય છે એટલે કે મને આરામ થયા પછી કે મેં શું કર્યું કે મારા રીતે છો એટલે કે મારી જે કાળજી રાખનાર જે માણસો છે સારું ઈચ્છના જે માણસો છે એમના પર દયા ખાઈને કે મારા દુઃખનો ભાર ઓછો મને જે પણ કઈ ઉપાય બતાવ્યા અને કાળજી રાખી હતી એમનો હું બધાની સમક્ષ આભાર માનવાની તક લઉં છું આ પાઠ છે જે લેશન છે એ આશય મંદિર નામનું જે લેખિકાની બુક છે એમાંથી લેવામાં આવ્યો છે હવે આપણે એના શબ્દ સમાનાર્થી શબ્દો જોઈએ આંગળી તો કે આંખની પાંપણના મૂળ આગળ હતી કોડલી કોડી એક જૂનું ચલણ કે પહેલાના જમાનામાં ઉપયોગી જે વપરાતું હતું એવી ચલણ જબ એક ધાન્ય એક ખાવા લાયક વસ્તુ છે અનાજ છે મુનિ પેઢીનો મુખ્ય હિસાબ જે પેઢી છે એનો મુખ્ય જે હિસાબ રાખનાર માણસ છે એ મુનિ સૂચકો એટલે કે પ્રયોગ સખતો ફૂળો નતો એટલે કે બાળી નાખવું વ્યર્થ થવું યાકૃતિ પાંદના ઘીમાં મસાલા ભેળવી તૈયાર કરેલું માદક દ્રવ્ય હવે વિરુદ્ધાર્થી શબ્દો ગોળ તો કપટે સ્વાર્થ તો નિસ્વાર્થ કાળજી તો નિષ્કાળજી પાઠમાં વપરાયેલા સ્થળ પદાર્થ શબ્દો જોઈએ ભંગ તો ભાંગ એક કેફી પદાર્થ છે બેદું તો ઈંડું દાડો તો દહાડો દિવસ વિલાયક એટલે વિદેશ પરદેશ ઇંગ્રેજી તો અંગ્રેજી સળેખમ સર્જુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આંબલી વૃક્ષનું બીજ કચુકો વાડ કાપ કરવાનું હથિયાર નસ્તર રૂ પીંજવાનું કામ કરનાર પિંજાર અંતિમ ઉપાય કે ઇલાજ એટલે કે છેલ્લો ઉપાય જે છે એ તો રામબાણ જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી તો વિધવા આનો સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તમારે
નોટબુકમાં લખવાનું.